ગુજરાતના વકીલો ઉપર થઈ રહેલા હુમલાના પગલે આજે ડીસા બાર એસોસિએશને એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તાજેતરમાં જામનગર અને રાપરમાં વકીલો ઉપર હુમલો થયા બાદ તેમની કરવામાં આવેલી હત્યાને લઈ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વકીલો દ્વારા એડવોકેટ પ્રોટેક્શન બિલની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ જ રસ દાખવવામાં આવતો ન હોવાના લીધે આજે ડીસા ખાતે બાર એસોસિએશન દ્વારા વકીલો ઉપર હુમલા અટકે અને વકીલોની સુરક્ષામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવામાં આવે તેવી માંગ સાથે ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ડીસા બાર એસોસિએશને જણાવ્યું હતું કે સરકાર દ્વારા અત્યારે નવા નવા કાયદા લાવવામાં આવી રહ્યા છે, તે સારી બાબત છે, પરંતુ વકીલોના હિત માટે પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ બનાવવામાં આવે તો વકીલો ઉપર થતા હુમલા અટકી શકે તેમ છે. આજરોજ અમે જે રાપરની અંદર જે દેવજીભાઈ મહેશ્વરીનું જે મર્ડર થઈ ગયેલું છે એના અનુસંધાને આવેદનપત્ર વકીલો દ્વારા આપવામાં આવેલું છે. એમાં અમે ગુજરાત રાજ્યના સરકારશ્રીને અમે આવેદન કરીએ છીએ કે વકીલો માટે પ્રોટેક્શન એક્ટ બનાવે, જેથી જે ભૂતકાળમાં જે બનાવો બને છે એ ભવિષ્યમાં આવો કોઈ બનાવ ન બને અને વકીલોનું રક્ષણ જળવાઈ રહે તેના માટે બને એટલું જલ્દી કાયદો બનાવે. આપનું નામ? ડીપી દવે.